गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तमे बधा मजा में हसो। तो आज आप गणितनी स्वाध्याय पोथी में दाखला जोईशू। तो दरेक विद्यार्थी मित्रों, गणितनी स्वाध्याय पोथी करो पाना नंबर 76। क्यों पाना नंबर 76? तो दरेक विद्यार्थी मित्रों पाना नंबर 76 काढ़ो। कार्यो बताए पाना नंबर 76। आगर आपरे 6 नंबर सुधीनु स्वाध्याय जोई गया, तो हवे आपरे 60 नंबर थी शुरुआत करिए। जो अहीं आगळी तमने फुग्गा आप्या छे अने नीचे बाळको आप्या छे। बाळकोना स्थळ पर तमने 5, 6, 7, 8 अने 9 लखेला छे। जोया दरेक विद्यार्थी मित्रोए केटला लखेला छे? 5, 6, 7, 8 अने 9। ऊपर जे फुग्गामां आप्या छे ते दाखलानी गणतरी करीने नीचे जे छोकराओ आप्या छे तेनी साथे आपणे जोड़का जोड़वाना छे। तो 60 नंबर कया फुग्गा कोना छे सरवारो करीने जोरो। तो आपणे अहींया सरवारो जोईशुं। पहेलुं छे 1 + 4। શું છે પહેલું? 1 + 4, તો 1ની અંદર 4 ઉમેરો, કેટલા થશે? તો 1નું 1 મીંડું પાડ્યું, પછી છે 4, એટલે આપણે 4 મીંડા પાડવાના હતા કે 1, 2, 3, 4। હવે ગણી કરો કેટલા થયા? તો 1, 2, 3, 4 અને 5। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ એ જોડકું કોની જોડે જોડવાનું છે? તો 5 સાથે। કોની સાથે જોડકું જોડવાનું છે? 5 સાથે। चलो दरेक विद्यार्थी मित्रों जोड़ी काढ़ू। हवे आपणे जईए बीजा नंबर पर 6 + 3। हवे जे बीजा नंबर नू छे 6 + 3। जो हवे हूँ तमने बीजी रीत शीखवाड़ू, आगर मैं तमने बन्ने मींडा पाड़वाना शीखवाड़ेला। हवे जे पहली संख्या छे एना मींडा आपणे पाड़ता नथी, एना पछीनी जे बीजी संख्या छे 3 ते मींडा पाड़ीए आपणे। तो 1, 2 અને 3। तो अहीं पहली संख्या आपने आपी छे 6, तो 6 पछी गणो तो 7, 8, 9। तो केटलो जवाब आव्यो? 9। तो आपणे ए फुग्गाने कोनी जोड़े जोड़वाना छे? तो 9 साथे। दरेक विद्यार्थी मित्रोए जोड़ी दीधुं 9 साथे जोड़कू। सरस। चलो एना पछी आपणे आगळ जईए। 4 + 4 शुं छे एना पछी? 4 + 4। तो आपणे 4 मींडा पाड़ीए। चलो पहला 4 आपेला छे आपे, तो 4ની અંદર 4 ઉમેરો તો કે 5, 6, 7, 8। કેટલો જવાબ આવ્યો? 8 જવાબ। તો આમાંથી 8 નંબરનું કયું છે? તો અહીંયા છે, તો આપણે 8 નંબર સાથે હવે જોડકું જોડીએ। તો આને આપણે અહીંયાથી કોની સાથે જોડકું જોડીશું? તો 8 નંબર સાથે જોડાઈ ગયું જોડકું। એવી જ રીતે ચાલો હવે 7 + 2। ચાલો 7 છે, 7ની અંદર બીજા 2 ઉમેરો એટલે 2 મીંડા પાડો, તો 7 પછી શું આવશે? તો 8 અને 9। કેટલા થયા? 9। તો દરેક વિદ્યાર્થી મિત્રો 9 સાથે જોડકું જોડી દો। જોડાઈ ગયું 9 સાથે જોડકું। ચાલો હવે આપણે બીજી રીતિમાં જઈએ। 8 + 0, તો મેં તમને આગળ શીખવાડેલું કે શૂન્યનું કંઈ જ આવે નહીં સરવાળાની અંદર, એનું કોઈ ગણતરી થાય નહીં, એટલે 8ના 8 જ બેઠા, એટલે આપણે એને કોની સાથે જોડકું જોડીશું? તો 8 સાથે। તો દરેક વિદ્યાર્થી મિત્રો 8 સાથે જોડકું જોડો। જોડાઈ ગયું? ચાલો હવે એની બાજુમાં 6 + 1, 6ની અંદર 1 ઉમેરો, તો 6ની અંદર 1 ઉમેરશો તો કેટલા થશે? 6 + 1 એટલે 6 ને 1 = 60। તો આપણે 7 સાથે જોડકું જોડીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો કોની સાથે જોડકું જોડીશું? 7 સાથે। જોડાઈ ગયું? ચાલો એના પછી આપ્યું છે 5 + 0, જો મેં તમને આગળ શીખવાડ્યું તેમ પાછું। હવે 0 છે તો 0નું સરવાળામાં કોઈ ગણતરી થતી નથી, એટલે 5 ના 5। તો આપણે એને કોની સાથે જોડકું જોડીશું? તો 5 સાથે। તો આમાં 5 ક્યાં છે? તો અહીંયા। જોડાઈ ગયું બધાનું જોડકું? સરસ। તો ચાલો હવે આગળ એના પછી જોઈએ તો 3 + 5 કેટલા આપ્યા છે? 3 + 5, તો આપણને 3 આપ્યા છે, એના પછી 5 આપ્યા છે, એટલે આપણે 5 મીંડા પાડીએ 1, 2, 3, 4 અને 5। તો ચાલો અહીંયા 3 છે એટલે 3 પછી ગણો 4 5
છ સાત અને આઠ કેટલા થયા આઠ તો આપણે એને આઠ સાથે જોડકું જોડીએ જોડાઈ ગયું આઠ સાથે સરસ તો ચાલો હવે આપણે આગળ જઈએ બીજી લાઇનમાં ચાર વત્તા બે હવે કયું આવ્યું તો કે ચાર વત્તા બે તો ચાર તો છે એના પછી આપણે મીંડા પાડીએ બે તો ચાલો હવે ચારની અંદર બે એટલે ચાર પછીનું ગણવાનું તો કે પાંચ અને છ તો કેટલો જવાબ આવ્યો છ તો આપણે છ સાથે જોડકું જોડો તો આ જોડાઈ ગયું બરાબર એની બાજુમાં છે બે વત્તા છ બેની અંદર છ ઉમેરો તો આપણે બેની અંદર હવે છ ઉમેરીએ તો બે તો છે જ હવે છ મીંડા પાડો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ચાલો હવે ગણી કાઢો બે પછી કોણ આવે તો ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા થયા આઠ તો આપણે હવે એને આઠ સાથે જોડકું જોડીએ તો ચાલો આપણે જોડેલું જ છે તો એ રોટમને આપણને જોડી જોડકું જોડેલું જ છે ચાલો એના પછી આપણે જોઈએ ત્રણ વટા બે ત્રણની અંદર બે ઉમેરો તો ત્રણ આપ્યા છે તો ત્રણની અંદર બે ઉમેરો તો એક બે એટલે ત્રણ પછી ચાર પાંચ તો કેટલો જવાબ આવ્યો પાંચ તો આપણે હવે પાંચ સાથે જોડકું જોડો તો પાંચ અહીંયા જોડાઈ ગયું બધાનું જોડકું ચાલો એવી જ રીતે અહીંયા પાછું છ વત્તા શૂન્ય છે જો તો છની અંદર શૂન્યનો કોઈ સરવાળો નહીં થાય એટલે કેટલો જવાબ આવશે છના છ તો આપણે એને હવે છ સાથે જોડકું જોડીએ જોડાઈ ગયું બધાનું છ સાથે જોડકું જો એવી જ રીતે પાછું નીચે આપ્યું છે સાત વત્તા શૂન્ય સાતની સાથે શૂન્ય ઉમેરીએ તો જવાબ સાતનો સાત આવે એટલે આપણે હવે કોની સાથે જોડકું જોડીશું એને સાત સાથે જોડાઈ ગયું દરેક વિદ્યાર્થીનું સરસ ચાલો હવે આગળ જઈએ ચાર વત્તા ત્રણ કેટલા આપ્યા છે ચાર વત્તા ત્રણ તો ચાલો ચારની અંદર આપણે ત્રણ મીંડા ઉમેરીએ એક બે અને ત્રણ તો ચારની અંદર ત્રણ ઉમેરો એટલે ચાર પછી પાંચ છ અને સાત તો કેટલો જવાબ આવ્યો સાત આપણે દરેક વિદ્યાર્થી મિત્ર કોની સાથે જોડકું જોડીશું સાત સાથે જોડાઈ ગયું બધાનું સાત સાથે સરસ ચાલો હવે આગળ જઈએ ચાર વત્તા પાંચ કેટલા આપ્યા છે ચાર વત્તા પાંચ ચાલો ચાર પછી પાંચ આપ્યા છે એટલે પાંચ મીંડા પાડીએ આપણે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો ચાર પછી ગણો પાંચ છ સાત આઠ અને નવ તો આપણે કોની સાથે જોડકું જોડવાનું છે નવ સાથે તો દરેક વિદ્યાર્થી મિત્રો એને નવ સાથે જોડકું જોડે જોડાઈ ગયું ચાલો હવે એની બાજુમાં પાંચ વત્તા બે પાંચની અંદર બે ઉમેર્યો તો આ બે મીંડા પાડ્યા તો છ અને સાત તો આને કોની સાથે જોડકું જોવાનું છે સાત સાથે દરેક વિદ્યાર્થી મિત્રોના જોડકા જોડાઈ ગયા તો ચાલો હવે આપણે આગળ બીજા પાના પર જોઈએ સરવાળા સમજો જો અહીંયા આપણને ખાલી સમજવાનું છે જે પહેલી સંખ્યા જે આપી છે તેમાં પીળો રંગ આપ્યો છે અને જે બીજી સંખ્યા આપી છે તેમાં ગુલાબી માછલી આપી છે જો બરાબર તો પાંચ વત્તા એક બરાબર છ ચાર વત્તા બે બરાબર છ ત્રણ વત્તા ત્રણ બરાબર છ બે વત્તા ચાર બરાબર છ એક વત્તા પાંચ બરાબર છ હવે સાઠ તો કે છ વત્તા એક બરાબર સાઠ પાંચ વત્તા બે બરાબર સાઠ ચાર વત્તા ત્રણ બરાબર સાઠ ત્રણ વત્તા ચાર બરાબર સાઠ બે વત્તા પાંચ બરાબર સાત જો આ રીતે કરો એટલે બધાનો જવાબ કેટલો જ આવશે સાત જ આવશે એવી જ રીતે આઠ અને નવ પણ આપ્યા છે તો આપણે આઠ અને નવ જોઈએ કે સાતની અંદર એક ઉમેરો તો આઠ થાય છની અંદર બે ઉમેરો તો પણ આઠ જવાબ આવે પાંચની અંદર ત્રણ ઉમેરો તો પણ આઠ જવાબ આવે ચારની અંદર ચાર ઉમેરો તો પણ જવાબ કેટલો આવશે આઠ આવશે ત્રણની અંદર પાંચ ઉમેરો તો પણ જવાબ આઠ આવશે બે વટા છ કરીશું તો પણ જવાબ આઠ આવશે એક વટા સાત કરીશું તો પણ જવાબ આઠ જ આવશે બરાબર ને એવી જ રીતે હવે અહીંયા નવનું જોઈએ આપણે આઠ વટા એક બરાબર નવ સાતની અંદર બે ઉમેરો તો પણ નવ જવાબ છની અંદર ત્રણ ઉમેરો તો પણ કેટલો જવાબ આવશે નવ જવાબ પાંચ વત્તા ચાર બરાબર નવ જવાબ ચાર વત્તા પાંચ બરાબર નવ જવાબ ત્રણ વત્તા છ બરાબર નવ જવાબ
બે વત્તા સાત બરાબર નવ જવાબ, અને એક વત્તા આઠ બરાબર નવ જવાબ. જો આપણે અલગ અલગ રીતે બધા અહીંયા સરવાળા આપ્યા છે, પણ જવાબ કેવા છે? સરખા જ છે. એટલે આપણને અહીંયા ગાડી સરવાળાની શું આપી છે? સમજ આપી છે, જે આપણે સમજવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે છે તે પોતાની નોટબુકમાં પણ લખી નાખે. હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું.